सुरेंद्रनगर सहित जोड़िया शहरों में निकलना जन्माष्टमी त्यौहार रूपी रथयात्रा की माहिती आपवा संदर्भे बैठक नु आयोजन करवामां आव्युं। आगामी दिवसों में जन्माष्टमी त्यौहार आवी रह्यो छे तेने ध्यान राखीने आयोजन की रूपरेखा आपवाना भागरूपे शहर की एक होटल खाते विश्व हिंदू परिषद द्वारा एक बैठक नु आयोजन करवामां आव्युं हतुं, जेमां विश्व हिंदू परिषद, बजरंग दल, मातृशक्ति तेमज दुर्गा वाहिनी संयुक्त उपक्रमे योजनार शोभायात्रा की उपस्थित आगेवानों द्वारा माहिती आपवामां आवी हती। सुरेंद्रनगर शहर में छेल्ला 37 वर्षथी जन्माष्टमी पर्व पर भव्य शोभायात्रा आयोजन करवामां आवे छे। त्यारे आ वर्षे 38मी शोभायात्रा में 15 थी वधु शाळाओ तेमज विविध प्रकारना टेबलो शहर में आकर्षण केन्द्र बननार छे। साथोसाथ आ बजरंग दल द्वारा अखाड़ाना दाव करतब सहितनी विविध जरूरी माहिती आ बैठक में आपवामां आवी हती। आम जन्माष्टमी निमित्ते निकलनार शोभायात्रा शहरनी द्वारकाधीश हवेली खातेथी प्रस्थान थया बाद शहरना मुख्य मार्गो उपर नंदगेरा, नंदभयो, जय कन्हैया लालकी, हाथी घोड़ा पालकी, जय कन्हैया लालकीना जयघोष साथे निकलनार होवानी संपूर्ण माहिती उपस्थित आगेवानोए बैठक में आपी हती। સુરેન્દ્રનગરની અંદર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વર્ષોથી પરંપરાગત રીતે જન્માષ્ટમીની જે શોભાયાત્રા કાઢવામાં આવી રહી છે તે 37 વર્ષથી એક ધારી શોભાયાત્રા નીકળી રહી છે, ત્યારે 38મા વર્ષે પણ સુરેન્દ્રનગરની હિન્દુ ધર્મપ્રેમી જનતામાં અનેરો આનંદ અને ઉત્સાહ છવાઈ રહ્યો છે જન્માષ્ટમીની શોભાયાત્રા નિમિત્તે। ત્યારે વિશ્વ હિન્દુ પરિષદના ગુજરાત ક્ષેત્રના અમારા મંત્રી એવા અશોકભાઈ રાવલ માનનીય શ્રી દ્વારા આ યાત્રાનું પ્રસ્થાન દ્વારકાધીશજીની હવેલીથી કરાવવામાં આવશે। અને આ યાત્રામાં વિશેષ વસ્તુ એ રહેવાની છે કે બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા તેઓના અખાડાના જે કૌતુક દેખાડવામાં આવતા હોય છે તે વિશેષ આ વખતે ઉત્સાહ પ્રેરે તે પ્રકારનો એક વિશેષ પ્રયત્ન કરવામાં આવેલો છે। આ જ રીતે સુરેન્દ્રનગર, જોરાવરનગર અને વઢવાણ ત્રણેય સ્થળો ઉપર વિશ્વ હિન્દુ પરિષદ જન્માષ્ટમી શોભાયાત્રા કાઢવામાં આવશે, ત્યારે બધા સર્વ હિન્દુ ધર્મપ્રેમી જનતાને ખાસ આહવાન કરીએ છીએ કે આ યાત્રામાં જોડાવો અને હિન્દુ ધર્મને મજબૂત કરો। અને આકર્ષણનું કેન્દ્ર એ રહેશે કે વિવિધ સ્કૂલો દ્વારા તેઓ 75 વર્ષ આઝાદીનો અમૃત મહોત્સવ થઈ રહ્યો છે ત્યારે તે લોકો પોતાના ટેબલો લઈને આ યાત્રામાં જોડાવાના છે। 14-15 વિવિધ સ્કૂલો દ્વારા આના માટેનું છેલ્લા એક મહિનાથી આયોજન થઈ રહ્યું છે કે આપણે ક્યાં થીમ ઉપર આ વખતે આ યાત્રામાં જોડાવું અને એ આકર્ષણનું કેન્દ્ર બનશે।